ચલો, તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં. આજે ધોરણ 12 ચેપ્ટર 3 રાસાયણિક ગતિકીય આભાસથી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવું. જોજો, અહીંયા મેં વાત કરી છે, કેવો આઈએમપી છે? મોસ્ટ 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 આઈએમપી. રેડી? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર. એવું નહીં, હસવા જેવી વાત નહીં, રિયલી કહું છું, ખૂબ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, વધીએ આગળ. તો એમ કે છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. કોને કહેવાય આભાસી પ્રથમ ક્રમની? ઓકે, એક જ વાક્યમાં વાત કરું તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો છેલ્લા પોઈન્ટમાં મેં લખ્યું, જોજો અહીંયા શું લખ્યું છે, એવી પ્રક્રિયા જેની આણ્વીય એકતા કેટલી હોય? બે હોય, સમજો. અને પ્રક્રિયા ક્રમ એક હોય તો તેવી તમામ પ્રક્રિયાઓ શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને ઓળખવી હોય ને, તો આટલું મગજમાં રાખો, આણ્વીયકતા બે હોવી જોઈએ અને એનો પ્રક્રિયા ક્રમ એક હોવી જોઈએ. રેડી? એટલે શું કહેવા માંગે છે, અહીંયા ધ્યાન આપજો. કોઈ પણ પ્રક્રિયા લીધી, ઉદાહરણ તરીકે આરી પ્રક્રિયા લેજો, આના અંદર મૂળની સંખ્યા કેટલી છે? અહીંયા કહેજો, આગળ કેટલા મૂળ ગયા? કશું ગુણાયેલું નહીં તો એક કહેવાય, તો એક મૂળ. અહીંયા કઈ નહીં ગુણાયેલું તો એક કહેવાય, એક. રેડી? તો 1+1 એટલે આણ્વીયકતા કેટલી આવી આ પ્રક્રિયા માટે? તો હું આની આણ્વીયકતા કદાચ અહીંયા લખી દઉં, આણ્વીયકતા અને પ્રક્રિયા ક્રમ. રેડી? ચલો આપણે સાબિત કરીએ, બરાબર. આણ્વીયકતા કેટલી થઈ? તો મને એમ કહો, આણ્વીયકતા એટલે બીજું કઈ ના હોય, મૂળની સંખ્યાનો સરવાળો. રેડી? ઇંગ્લિશમાં એને એમ કહેવાય, સ્ટોઇકિયોમેટ્રિક સહગુણકનો સરવાળો. રેડી? તો આણ્વીયકતા શું છે? તો અહીંયા મૂળની સંખ્યા એક છે અને અહીંયા મૂળની સંખ્યા એક છે, તો મતલબ કેટલા મોલ વપરાયા? તો કે બે મોલ વપરાયા. તો એની આણ્વીયકતા ઓટોમેટિક કેટલી થઈ ગઈ? તો કે બે થઈ ગઈ. રેડી? હવે મને એમ કહો, આ જે ઘટક હોય એની સાંદ્રતામાં બદલાવ થાય, પાણીની સાંદ્રતા મોટા ભાગે અચળ લેવામાં આવે, મોટા ભાગે કેવી લેવામાં આવે? અચળ. તો આની સાંદ્રતા નહીં બદલાતી, આની સાંદ્રતા બદલાય છે, માટે આ ક્રમ કયો છે પ્રક્રિયા ક્રમ? તો કે એક, પહેલા ક્રમની પ્રક્રિયા. તો પ્રક્રિયા ક્રમ કેવો થઈ ગયો? એક. રેડી? તો મેં અહીંયા શું વાત કરી, જોજો, વાત એવી કરી કે એવી પ્રક્રિયાઓ જેની આણ્વીયકતા કેટલી હોય? બે. અને પ્રક્રિયા ક્રમ કેવો હોય? એક. તો એવી તમામ પ્રક્રિયાઓ શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ બે વસ્તુ મળ્યું, આણ્વીયકતા આ પ્રક્રિયાની કેટલી છે? કે બે છે. પ્રક્રિયા ક્રમ કેટલો છે? એક છે. તો આ પ્રક્રિયા કઈ થઈ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? આ ઓળખની વાત કરી. આ શું કરી? ઓળખની વાત. અંદર શું વાત કરે છે, એક એક સેન્ટેન્સને સમજવાની કોશિશ કરી. ઓકે, તો અંદર આવું વાત કરે છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? ઓકે, જ્યારે ચોક્કસ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયકો માંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે હોય, અને એટલી બધી વધારે હોય કે જે અંત સુધી લગભગ અચળ રહે, બદલાય જ નહીં, એટલે એવું કોણ છે? H2. H2 ની સાંદ્રતા એટલી બધી વધારે કોના મુકાબલે? આના મુકાબલે. એટલે આની સાંદ્રતા બદલાઈ જશે, H2 ની સાંદ્રતા આગળ જતા બદલાશે નહીં. તો શું કહે છે? અંત સુધી લગભગ બદલાતી નથી. બદલાતી નહીં એટલે શું કહેવાય? અચળ રહે છે. બદલાતી નથી મતલબ અચળ રહે છે. તો આવી પ્રક્રિયાઓ શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. સિમ્પલ લોજિક છે, એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાશે, બીજો જે છે એની સાંદ્રતા ઘણી વધારે હો રહી, પણ છેલ્લે સુધી એ વધારે જળવાઈ રહે, તો શું કહેવાય? અચળ તો કહેવાય. રેડી? તમે માની લો કે તમે અહીંયા છો, કે ગમે ત્યાં જાઓ, તમારા ઉર્જામાં કોઈ ફેરફાર જ નહીં થતો, તો ઉર્જા તમારા માટે કેવી લેવાય? અચળ. જે ફેરફાર ના થાય એને શું લઈએ? અચળ. માની લો કે તમે 10 પ્રયોગો કરો છો, 10 થી 10 ના અંદર તાપમાન 25 રાખો છો, તો એ 10 પ્રયોગો માટે તાપમાન કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. કેમ? કારણ કે 10 પ્રયોગો માટે તાપમાન કેટલું રાખ્યું? 25 જ રાખ્યું તમે, તો અચળ થઈ ગયું. તો સાંદ્રતા એટલી બધી છે અને એ સાંદ્રતા અંત સુધી નથી બદલાતી, મતલબ શું થયું? એ સાંદ્રતા અચળ થઈ ગઈ. તો પાણીની સાંદ્રતા જો અચળ થઈ જાય ને, અહીંયા અચળ લઈ જવામાં આવે, તો આનો ક્રમ કયો થઈ ગયો? એક થઈ ગયો ઓટોમેટિક. રેડી અહીંયા સુધી? ઓકે, તો એવી પ્રક્રિયાઓનો શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે ક્લિયર થઈ જાય અહીંયા સુધી? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું કહે છે? બે પ્રક્રિયકો છે, બે પ્રક્રિયકોમાંથી એકની સાંદ્રતા ઘણી વધારે છે, બીજાની સાંદ્રતા ઓછી છે, એટલે બીજાની બદલાય છે. જ્યારે એકની સાંદ્રતા ઘણી જે વધારે છે, અંત સુધી શું રહે છે? એના એ રહે છે, ચોક્કસ જળવાઈ રહે છે, માટે એ અચળ રહે છે. માટે આવી પ્રક્રિયા શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? ઉદાહરણ તે સમજીએ.
ઇથાઇલ એસિટેટ, આનો શું કહેવાય? ઇથાઇલ એસિટેટ. તો આઈયુપીએસી નામ આનું આપજો. તો એક અને બે એટલે શું કહેવાય? ઇથાઇલ. અને એક અને બે પાછું ઇથાઇલ આવ્યો તો ઇથાઇલ ઇથેનોઇડ. શું કહેવાય? ઇથાઇલ ઇથેનોઇડ. પણ આટલાને આપણે એસિટેટ પણ કહીએ છીએ, એટલે શું નામ આપ્યું? આટલાને ઇથાઇલ કહી દો અને આટલા શું કહેવાય? એસિટેટ. એટલે ઇથાઇલ એસિટેટ આનું નામ આપ્યું. CH3COCH3 આનું નામ આપવું છે. શું આપાય? તો આટલાને કહેવાય મિથાઇલ અને આટલાને કહેવાય ઇથેનોઇડ. કયો પ્રત્યય લાગે? ઓએચ. તો મિથાઇલ ઇથેનોઇડ. રેડી? તો એ પ્રમાણે આનું શું અપાય? ઇથાઇલ ઇથેનોઇડ. શું અપાય? ઇથાઇલ ઇથેનોઇડ. પણ આટલા ભાગને એસિટેટ પણ કહેવાય. એટલે એસિટેટ કોણ? તો ઇથાઇલ એસિટેટ. રેડી? નામ ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે આગળ વધુ. એની પ્રક્રિયા H2O સાથે કરાય. હવે બંનેની સાંદ્રતા જોજો. ટી બરાબર ઝીરો સમયે જે ઇથાઇલ એસિટેટ છે એની સાંદ્રતા કેટલી છે? 0.1 છે. રેડી? એ વખત પાણીની સાંદ્રતા 10 મોલ લીધી. કેટલી લીધી? 10 મોલ. હવે ઇથાઇલ એસિટેટ 10 મોલ પાણી સાથે પ્રક્રિયા કરે તો પેલો 0.01 જ છે અને પેલામાંથી કેટલો આવશે? 0.01. બે પ્રક્રિયા કરશે એટલે પતી જશે. કોણ પતી જશે? ઇથાઇલ એસિટેટ પતી જશે. પાણી કેટલું બાકી રહેશે? 9.99 બાકી રહ્યું હજી. પણ આ તો 0.01 જ હતું ને, એને તો પ્રક્રિયા કરી એટલે પતી ગયું. આગળની નિપજ મળી ગઈ. આગળ કેટલી મળી? તો આ 0.0 હતી તો કેટલી થઈ ગઈ? 0.01 મળી ગઈ. રેડી? એટલે પતી કોણ ગયું પહેલું? તો આ ખતમ થઈ ગયું. હવે પાણી કોના સાથે પ્રક્રિયા કરશે? તમારા પાસે 9.99 પાણી વધ્યું છે ખરા, પણ પ્રક્રિયા તો કરી નહીં શકે. કારણ કે શું નહીં, બીજો પ્રક્રિયક તો વપરાઈ ગયો છે. રેડી? તો મતલબ શું થયું? પહેલા શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 10. અને ટી બરાબર ટી સમય જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ એટલે એ વખત આની સાંદ્રતા હતી 0.01. તો પ્રક્રિયા ચાલુ થઈ એટલે આની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. હવે આ તો છે જ નહીં, 0 થઈ. એટલે તો હવે કોણ વધ્યું? તો 9.99% જે ભાગ વધ્યો છે મોલ, 9.99 મોલ શું વધ્યું? પાણી વધ્યું. તો પાણી તો કોઈના સાથે એવા પ્રક્રિયા કરવા માટે કેપેબલ ના રહ્યું. તો પહેલા 10 હતી અને 9.9 વધ્યા, તો ફેરફાર શું હોય? માત્ર 0.01 નું, જે 9.99 ના સામે અવગણી શકાય. રેડી? એટલે એ કહે છે કે પાણીની સાંદ્રતા બદલાઈ કહેવાય? તો કે ના, આ બે સરખા જેવું જ કહેવાય. ખબર પડે છે? 9.99 હોય તો તમે જવાબ શું મૂકો? 10 સીધો મૂકીએ છીએ આપણે. ખબર પડી કે નહીં? નિયર બાય 10 છે એટલે આપણે કેટલો મૂકી દઈએ? 10. તો 9.99 એટલે કેટલા કહેવાય? તો 10 કહેવાય. તો પહેલા 10 હતા અને પછી 10 છે. તો સાંદ્રતા કોઈ બદલાઈ? તો કે ના. કોની સાંદ્રતા બદલાઈ? તો આની. 0.01 હતું તો કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે ટી બરાબર 0 સમય 0.01 હતી, ટી બરાબર ટી સમય કેટલી થઈ ગઈ? 0. તો આ પ્રક્રિયકની સાંદ્રતા શું થઈ? બદલાઈ. આની કોઈ સાંદ્રતા બદલાઈ નહીં. માટે આવી પ્રક્રિયાઓ શું કહેવાય? તો આંબાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કારણ કે આનો પ્રક્રિયા ક્રમ એક જ થઈ જશે. શું થઈ જશે? પ્રક્રિયા. આણ્વીય એકતા 102 રહી, પ્રક્રિયકો 102 રહ્યા, પણ સાંદ્રતા કોની બદલાઈ? માત્ર એકની. ખબર પડે છે? પેલાની સાંદ્રતા કેવી રહી? અચળ રહી. માટે આવી પ્રક્રિયા શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની. રેડી? તો આગળ વધે છે. આ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા, જો અહીંયા લખ્યું, આ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા 10 મોલ માંથી ઘટી અને 9.99 મોલ થાય છે. એટલે કે લગભગ બદલાતી નથી, એટલે કે અચળ રહે છે. લગભગ બદલાતી નથી એટલે કયો શબ્દ વાપરી શકો તમે? અચળ રહે છે એવો શબ્દ વાપરી શકો. કોની સાંદ્રતા અચળ રહે છે? પાણીની. પાણીની સાંદ્રતા બદલાતી નથી. માટે પ્રક્રિયા વેગ લખવો હોય એના માટે તો આપણું સમીકરણ ખબર છે, -dr/dt. અને કે મૂકી અને બંનેની સાંદ્રતા પહેલા લખી કરા. પણ H2O ની સાંદ્રતા કેવી છે? કે અચળ. રેડી? તો આ સાંદ્રતા તમારે લેવાની નહીં. ઓકે, તો એને કાઢ નાખો. તો એને કાઢી નાખીએ તો H2O ની સાંદ્રતા અચળ હોવાથી પ્રક્રિયા વેગ બરાબર શું લખી શકાય? એટલે ઇથાઇલ એસિટેટ ની સાંદ્રતા. રેડી? તો સાંદ્રતા કોની છે? માત્ર ને માત્ર ઇથાઇલ એસિટેટ ની. તો આના ઉપર એક ગણીએ તો આનો પ્રક્રિયા ક્રમ કયો થઈ ગયો? તો કે એક. પ્રક્રિયા ક્રમ કયો થઈ ગયો? એક. રેડી? એટલે આનું શું કીધું? H2O પેલા હતા પણ જતા રહ્યા. ખબર પડી કે નહીં? એટલે તો નામ આપ્યું આભાસી પ્રથમ ક્રમ. કેવો? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. રેડી? H2O ની સાંદ્રતા અચળ કર્યું માટે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇથાઇલ એસિટેટ ની સાંદ્રતા. ઓકે, આમ આવી પ્રક્રિયાઓ ને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. રેડી? સિમ્પલી યાદ રાખવું હોય, કોઈ પણ પ્રક્રિયાની ઓળખ જોઈતી હોય તો તમારે શું કામ કરવાનું? આટલું યાદ રાખવાનું કે એવી પ્રક્રિયાઓ જેની આણ્વીય એકતા 2 હોય
પ્રક્રિયા ક્રમ એક હોય એવી તમામ પ્રક્રિયાઓ શું થાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? આણ્વી એક એટલે મૂળની સંખ્યા પકડી લેવાની, પ્રક્રિયા ક્રમ એટલે સાંદ્રતામાં જેનો ફેરફાર થતો હોય એ પકડી લેવાનું. રેડી? એ બધી પ્રક્રિયાઓ શું થઈ જાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જાય. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં, આવડી જાય. ક્વેશ્ચન બહુ સરળ છે, બહુ મોસ્ટ આઈએમપી છે, એટલે તૈયાર કરી દેજો. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ, આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.